નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર ચાલુ કરીએ છીએ. ચેપ્ટર 6, ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો. બહુ મસ્ત મજાનું ચેપ્ટર છે. આ ચેપ્ટર આપણે ભણી લઈએ ને એટલે આપણને એવું લાગે કે આપણે જાણે કે સમગ્ર ભારતના ઐતિહાસિક કે પ્રવાસ પર્યટક સ્થળોની મુલાકાત લઈને આવી ગયા હોય ને, એવી ફિલિંગ આવે. બરાબર, આપણે શરૂઆત કરશું આ ચેપ્ટરની આપણા પાડોશી રાજ્યના ઐતિહાસિક સ્થળ ઉપરથી. એ છે અજંતાની ગુફા, અને ત્યાર પછી અજંતાની ગુફા, ઇલોરાની ગુફા. બરાબર, ચલો હવે આપણે મસ્ત મજાના ભારત પ્રવાસ તરફ વળગીએ કે જેમાં આપણને એક પછી એક ભારતના સરસ મજાના ઐતિહાસિક પ્લેસની મુલાકાત લેશું અને એના વિશેની માહિતી લેતા રહેશું. એની પહેલાં આપણે જોઈએ કે આ પાઠમાંથી બોર્ડની એક્ઝામમાં શું પૂછાય છે. આ પાઠમાંથી બોર્ડની એક્ઝામમાં બ્લુપ્રિન્ટ મુજબ 4 માર્ક્સનું પૂછાય છે. કઈ રીતે પૂછાય તો કે વિભાગ એ બી સી ડી, 4 વિભાગનું આપણું પેપર હોય છે, એમાં બી વિભાગની અંદર 2 માર્ક્સના 10 પ્રશ્ન હોય છે. એ 10 પ્રશ્નમાંથી 2 પ્રશ્ન છે એ 6ઠા પાઠના હોય છે, એટલે 2 માર્ક્સના 2 પ્રશ્ન પૂછાય એટલે 4 માર્ક. વિભાગ એની અંદર કાંઈ પૂછાતું નથી. લાસ્ટ 2020ની એક્ઝામ ગઈ, એની અંદર આ પાઠમાંથી એક ભારત પ્રાચીન સમયથી તીર્થભૂમિ રહ્યું છે એ, અને બીજો પ્રશ્ન પૂછાયો હતો લાલ કિલ્લાનો. લાલ કિલ્લાનો પ્રશ્ન એવી વિચિત્ર રીતે ફેરવીને પૂછ્યો હતો કે ઘણાને લાલ કિલ્લા વિશે જવાબ આવડતો હતો, પણ એ ખ્યાલ જ ના આવ્યો કે આ લાલ કિલ્લો છે. લાલ કિલ્લો જે આપણું સ્થાપત્ય છે, એ ભારત સરકારે જે હમણાં નવી ચલણી નોટો બહાર પાડી છે, એમાં રૂપિયા 500ની જે નવી નોટ આવી છે ને, એની પાછળ લાલ કિલ્લાનું સ્થાપત્ય આવેલું છે. એટલે પ્રશ્ન કંઈક એવો પૂછ્યો કે રૂપિયા 500ની ચલણી નોટ ઉપર આવેલા સ્થાપત્ય વિશે માહિતી આપો. જેના ખિસ્સામાં 500 રૂપિયા હતા ને, એને કામ થઈ ગયું. બરાબર, ચલો હવે આપણે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો વિશે ભણીએ. પહેલું છે એમાં અજંતાની ગુફાઓ. ક્યાં આવેલી છે તો કે મહારાષ્ટ્ર રાજ્યમાં, આપણો પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર, ત્યાંથી આપણે ભણવાની શરૂઆત કરીએ. અજંતાની ગુફાઓ. અજંતાની ગુફા છે મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે. આ અજંતાની ગુફાઓ છે એ સહ્યાદ્રી પર્વતમાળાને કોરીને એટલે કે કોતરીને ઘોડાની નાળ આકારે બનાવેલી છે. જો અહીંયા તમને દેખાય, જો આ જમીન ઉપર નથી, આ બધા જે વૃક્ષો છે એ વૃક્ષો કરતા પણ ઊંચાઈ ઉપર આવેલી છે. એટલે આખે આખી જે સહ્યાદ્રીની જે પર્વતમાળા હતી ને, એ પર્વતમાળામાં નીચે થોડીક પર્વતમાળા મૂકી અને એની ઊંચાઈથી અધ વચ્ચે આખે આખી જો ઘોડાની નાળ છે ને, આમ યુ શેપ જેવી, ગોળ જેવી હોય, સી શેપ જેવી. બરાબર, એટલે આ સહ્યાદ્રી પર્વતમાળાને પણ જો આમ આખી આવી રીતના સી શેપમાં કોતરી અને બનાવેલી છે. અજંતાની અંદર 29 ગુફાઓ આવેલી છે અને આ ગુફાને 2 ભાગમાં વહેંચેલી છે. એક છે ચિત્રકલા અને બીજી છે શિલ્પકલા. શિલ્પકલા એટલે શું, પેલા એ સમજી લો. શિલ્પ એટલે કે ગુફાની અંદર જે મૂર્તિઓ બનાવેલી હોય ને, એને કહેવામાં આવે શિલ્પકલા. અને ચિત્રકલા એટલે કે અહીંયા જે આપેલું દેખાય છે તમને, આ અજંતાની દિવાલ ઉપર આવેલું જ એક ચિત્ર છે. આ ચિત્ર છે એ તમારે બીજા પાઠની અંદર ચિત્રકલા આવશે ને, એમાં પણ તમને ટેક્સ્ટ બુકમાં આ ચિત્ર આપેલું છે. આ પદ્મ પાણીનીનું ચિત્ર છે. બરાબર, અને આ અજંતાની ગુફાનું ચિત્ર છે. એટલે અજંતાની ગુફા છે એ શિલ્પકલા કરતા ચિત્રકલા માટે જ વધારે પ્રખ્યાત કે વિખ્યાત છે. અજંતાની ગુફાની અંદર ભીત ચિત્રો, એટલે કે આ ભીત ઉપર જે કરેલા હોય ને, એને ચિત્રો કહેવાય. અત્યારે આ ચિત્ર છે એ કદાચ તમે રિયલમાં જોવા જાઓ તો તમને આટલું ક્લિયર ત્યાં દેખાશે નહીં. આમાં પૂરેલા જે કલર છે, એ કલર કોઈ કેમિકલ્સથી બનેલા
નથી. આ બધા કલર છે એ ઓરિજિનલ ફૂલોના રસમાંથી બનાવી અને આમાં વાપરેલા કલર છે. એટલે અજંતાની ગુફા ઉપરના જે આ ભીંતચિત્રો કે જે આ ચિત્રકલા છે એનું મહત્ત્વ એટલા માટે વધી જાય છે. ગુફા નંબર 1, 2, 10, 16 અને 17 આ બધી ગુફાઓ પર જેવા ભીંતચિત્રો બનેલા છે એ અજોડ એટલે કે એના જેવા બીજે ક્યાંય મળે નહીં એટલા ઉચ્ચ કક્ષાના છે. અને આ બધા ચિત્રોનો મુખ્ય વિષય છે બૌદ્ધ ધર્મ આધારિત છે. આ પણ ભગવાન બુદ્ધનું જ ચિત્ર છે. અજંતાની ગુફાના બે પ્રકાર પાડી શકાય, એક ચૈત્ય અને વિહાર. અહીંયા ચૈત્ય એટલે શું અને વિહાર એટલે શું એની તમને અહીંયા માહિતી આપેલી છે. ચૈત્ય એટલે બૌદ્ધ સાધુઓનું પ્રાર્થના અને ઉપાસના માટેનું જે સ્થળ હોય છે, બરાબર, એને કહેવાય ચૈત્ય ગુફાઓ. કેવી રીતે ખબર પડે? તો કે જે ચૈત્ય ગુફાઓ હોય એ ચૈત્ય ગુફામાં અંદર છેડા ઉપર સ્તૂપ બંધાયેલા હોય છે, અને જે વિહાર જે ગુફાઓ હોય છે ત્યાં બૌદ્ધ મઠ એટલે કે બૌદ્ધ સાધુ મઠ એટલે એની રહેવા માટેની જગ્યા, જ્યાં બૌદ્ધ ભિક્ષુઓ એટલે કે બૌદ્ધ સાધુઓ છે એ નિવાસ કરે, આરામ કરે અને પોતાનું અધ્યયન કરે, એને કહેવાય વિહાર ગુફાઓ. એટલે અજંતાની જે આ બે ગુફાઓ છે ને એના બે પ્રકાર પાડેલ છે, ચૈત્ય અને વિહાર. ચૈત્ય ગુફા છે એમ કેમ ખબર પડે? એ ગુફામાં અંદર છેલ્લે સ્તૂપ બાંધેલો હોય એટલે કેવી ગુફા હોય? ચૈત્ય ગુફા, બરાબર. અને સ્તૂપ બાંધેલો ના હોય તો એ કેવી ગુફા હોય? વિહાર ગુફા. વિહાર એટલે કે જે ગુફાઓની અંદર બૌદ્ધ સાધુઓ છે એ આરામ કરે. 9, 10, 29, 26 અને 29 નંબરની જે બધી ગુફાઓ છે એ બધી ચૈત્ય છે, બાકીની બધી ગુફાઓ છે એ વિહાર છે. આજે અજંતાની છેલ્લી 3-4 ગુફાઓ છે ત્યાં સુધી તો ઘણા સમયથી કોઈને જવા જ ન દેતા, કારણ કે આ ગુફાઓ છે એ બહુ જૂની છે અને આજે ભૌગોલિક અસરોને લીધે હવે એકદમ જર્જરિત અવસ્થામાં આવી ગઈ. જર્જરિત એટલે કે એમાં ડેમેજ ઘણું થઈ ગયું છે અને હવેનું ફરી રિનોવેશન અઘરું છે. એટલે લોકોની જો અવર જવર ત્યાં ઓછી થાય તો એ લાંબો સમય ટકી શકે. એટલે ઘણી ગુફાઓ છે એની અંદર જવા પણ ન દેતા. આ અજંતાની ગુફાઓ છે એક સમયે વિસરાઈ ગઈ હતી, એટલે કે જે તે સમયના રાજાઓએ બંધાવી હતી. પછી એ રાજાનો સમયકાળ પૂરો થયો એટલે લોકો એને ભૂલી ગયા હતા કે આવું કંઈ છે પણ ખરા. પછી ઈસવીસન 1819માં જ્યારે આપણા દેશ ઉપર અંગ્રેજોનું શાસન હતું, એ સમયમાં એક અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથે એને પુનઃસંશોધિત કરી. અને અજંતાની ગુફાઓ પ્રારંભિક બૌદ્ધ વાસ્તુકલા, ગુફાચિત્રો અને શિલ્પકલાના ઉત્કૃષ્ટ ઉદાહરણોમાં સ્થાન પામેલ છે. એટલે અજંતાની ગુફા છે એ બૌદ્ધ ધર્મ રિલેટેડ વાસ્તુકલા એટલે કે બૌદ્ધ ધર્મની માહિતી આપતી અને ગુફા પરના ભીંતચિત્રો અને શિલ્પકલા માટે પ્રખ્યાત છે. માનવીય હસ્તક્ષેપ અને સમયની અસરથી ક્ષીણ થતા ઘણા ચિત્રોને નુકસાન થયું છે, જે આપણે આગળ વાત કરી હતી કે આટલા વર્ષોથી લોકો એને જોવા આવતા હોય તો ઘણા લોકો એને અડતા હોય અને આટલા વર્ષોનો લાંબો સમયગાળો ગયો એને લીધે ઘણા ચિત્રો છે એ એકદમ ડેમેજ થઈ ગયા છે. અજંતાની ગુફાઓ તેની અનોખી કલા સમૃદ્ધિને કારણે માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વ પ્રસિદ્ધ છે. અને અજંતાની ગુફાની અંદર ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્ય આ ત્રણેય કલાઓનો સુમેળ થયેલો છે. ચિત્રકલા એટલે આ દિવાલ ઉપર જે ચિત્ર દોરેલા હોય એ. શિલ્પકલા એટલે શું? તો કે ગુફાની દિવાલ ઉપર જે મૂર્તિઓ બનાવેલી હોય એ શિલ્પકલા. અને સ્થાપત્ય કલા એટલે શું? તો કે આ ગુફાનું જે બાંધકામ છે એ શું છે? તો કે સ્થાપત્ય કલા, બરાબર. એટલે કે અજંતાની ગુફા ભારતમાં નહીં પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આવાની પેલા એક વખત ઇલોરાની ગુફા પૂછાયેલી છે, એટલે આ વખતે કદાચ અજંતાની ગુફા પૂછાવાની શક્યતા વધી જાય. ચલો હવે આના પછી આપણે જોઈએ ઇલોરાની ગુફા. ચલો આ નકશો જોતા તમને ખ્યાલ આવી જશે, અહીંયા ગુજરાત રાજ્યનો નકશો છે, બરાબર. અહીંયા વલસાડ જિલ્લો છે, અહીંયા ગુજરાત રાજ્યનો ડાંગ જિલ્લો આવેલો છે. ડાંગ જિલ્લામાંથી તમે સીધા મહારાષ્ટ્રમાં પ્રવેશો એટલે અહીંયા મહારાષ્ટ્રનો નાસિક જિલ્લો આવે. નાસિક જિલ્લાથી આગળ વધો એટલે અહીંયા ઔરંગાબાદ જિલ્લો,
ના ઓરંગાબાદથી નજીક અજંતાની ગુફા આ તરફ આવેલ છે અને ઓરંગાબાદથી આ તરફ જતા ઇલોરાની ગુફા આવેલી છે, બરાબર. અને મહારાષ્ટ્રનું ત્રીજું સ્થાપત્યના પછી આપણે જોવાનું છે એ છે એલિફન્ટાની ગુફા, બરાબર. અહીંયા જે મુંબઈ છે, મુંબઈ પાસે અહીંયા દરિયામાં આ અરેબિયન સી એટલે કે અરબ સાગર, અરબ સાગરથી દરિયામાં 12 કિલોમીટર દૂર અંદર જે આવેલી છે એ છે એલિફન્ટાની ગુફા. એટલે આપણે અજંતાની ગુફા જોઈ લીધી, હવે જોઈએ ઇલોરાની ગુફા જે અહીંયા આવેલી છે. મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ પાસે ઇલોરાની ગુફા આવેલી છે. ઇલોરાની ગુફામાં 34 ગુફાઓ આવેલી છે. અજંતામાં કેટલી ગુફાઓ હતી? 29. ઇલોરામાં કેટલી ગુફાઓ આવેલી છે? 34, બરાબર. ઇલોરાની ગુફા છે એમાં 3 ગુફા મંદિરોના સમૂહ છે. એટલે જે 34 ગુફા છે ને એ 34 ગુફાઓના 3 અલગ અલગ સમૂહ આવેલા છે. શા માટે? તો કે જે આ 34 ગુફાઓ છે એ અજંતાની ગુફા બધી બૌદ્ધ ધર્મ રિલેટેડ હતી, જ્યારે ઇલોરાની ગુફાઓની અંદર કેટલીક બૌદ્ધ ધર્મની છે, કેટલીક હિન્દુ ધર્મની છે અને કેટલીક જૈન ધર્મની છે, બરાબર. એટલા માટે એમાં અલગ અલગ 3 ગુફા મંદિરો આવેલા છે. એમાં પહેલી જે 1 થી 12 ગુફાઓ છે એ બૌદ્ધ ધર્મની છે, 13 થી 29 નંબરની છે એ હિન્દુ ધર્મને લગતી છે અને 30 થી 34 નંબરની છે એ જૈન ધર્મને લગતી છે. આ ઇલોરાની ગુફાની અંદર હિન્દુ ધર્મની જે ગુફાઓ છે 13 થી 29 નંબરની, એ ગુફાઓનું નિર્માણ છે એ રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં થયું હોય એવું માનવામાં આવે છે, કારણ કે રાષ્ટ્રકૂટ રાજાઓ છે એ હિન્દુ ધર્મી હતા. એટલા માટે અજંતા ઇલોરાની ગુફાની એક વિશેષતા છે, ઇલોરાની ગુફા નંબર 16 એટલે કે જ્યાં હિન્દુ ધર્મને લગતી ગુફાઓ છે. તમે ઇલોરાની ગુફાઓ જોવા માટે જાઓ એટલે અંદર એન્ટ્રી થતા જે સીધું સામે જ ગુફા નંબર 16 આવે, અને ગુફા નંબર 16 એટલે એ કૈલાસ મંદિર. કદાચ તમને પરીક્ષામાં ઇલોરાની ગુફા ના પૂછે અને ખાલી 2 માર્ક્સમાં એટલું પણ પૂછી નાખે કે કૈલાસ મંદિર વિશે માહિતી આપો, તો આપણને એવું થાય કે આપણે આખા 6ઠા પાઠમાં વધુ ભણ્યા, આ કૈલાસ મંદિર જેવો તો ટોપિક ક્યાંય આવતો જ નહોતો. પણ એ ઇલોરાની ગુફાની અંદર જ આવે. એટલે ઇલોરાની ગુફા નંબર 16ની અંદર કૈલાસ મંદિર આવેલું છે. હવે આ કૈલાસ મંદિરની શું વિશેષતા છે? તો કે એ એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલું છે. ગુફા ને આ બધી જે ગુફાઓ છે ને બેટા, એની વિશેષતા કે અત્યારે પણ આપણે એને જોવા જઈએ ને શું કામે? તો કે એ ગુફાઓ તમે જુઓ ને તો આખી મોટી મોટી પર્વતો હોય ને, પર્વત એ પર્વતોને એવી રીતે કોતરવામાં આવે કે અંદર એ આટલી મોટી જગ્યા બની છે. એ તમને અહીંયા જે દેખાય છે કે આ બધી કોતરણી, આ બધું બાંધકામ, આ સ્તંભ જેવું, આ સિંહના મોઢા જેવું, આ ઝરૂખા જેવું, બરાબર. આ એક આખી પર્વતમાળા હોય. આ પર્વતમાળાને એ લોકોએ એવી રીતે કોતરેલી હોય કે એમાં આવું બધું સ્થાપત્યને શિલ્પોને બધું તૈયાર થાય. હવે વિચાર કરો, એમ લાગે અત્યારે તો આપણને બહુ ઇઝી લાગે, કારણ કે અત્યારે આપણી પાસે એ મશીનરી અને ટેકનોલોજી આવી ગઈ છે. પણ આ જે ગુફાઓનું નિર્માણ થયેલું હતું ને ત્યારે એવી કોઈ ટેકનોલોજી નથી. સામાન્ય માણસોએ હથોડી કે છીણી કે તણી કે વડે આવા પથ્થરોને એવી રીતે ઘાટ આપેલા છે કે એવી રીતે કોતરેલા છે. એટલા માટે આજે આ ગુફાઓ છે એ સ્થાપત્યની દ્રષ્ટિએ ઉત્તમ છે. અને કૈલાસ મંદિર તો એમાંથી પણ મહાન છે કે એ પર્વતના એક આખો મોટો પથ્થર હતો. પથ્થર તો કેટલો નક્કર કે કઠણ હોય, એ પથ્થરને કોતરીને બનાવેલું છે. કેટલું મોટું છે? તો કે 50 મીટર લાંબુ છે અને 33 મીટર પહોળું છે અને 30 મીટર ઊંચું છે. એના દરવાજા, ઝરૂખા, સુંદર સ્તંભોની શ્રેણીઓથી સુશોભિત છે. અને આ મંદિરની શોભા અવર્ણનીય છે. એટલે કે એક જ પથ્થરમાંથી આટલું મીટર લાંબું, પહોળું અને ઊંચું મંદિર અને એમાં પણ દરવાજા, ઝરૂખા અને સ્તંભો છે એથી બનાવેલું. એટલે દુર્ગમ પહાડવાળા વિસ્તારમાં આવેલી આ ઇલોરાની ગુફાઓ છે એ ઈસવીસન 600 થી ઈસવીસન 1000ના સમયગાળા દરમિયાન બનેલી છે. અને આ ઇલોરાની ગુફાની સૌથી મોટી વિશેષતા એ છે કે એ ગુફાની અંદર બૌદ્ધ ધર્મ, હિન્દુ અને જૈન ધર્મ
ત્રણેયના પવિત્ર સ્થાનો આવેલા છે, એટલે કે ત્રણેય ધર્મનો એમાં સંગમ થયેલો જોવા મળે છે. આ બાબત આપણને એ પણ વસ્તુની માહિતી આપે છે કે ઈસવીસન 600 થી 1000ના સમય દરમિયાન ભારતની અંદર બૌદ્ધ, હિન્દુ અને જૈન ત્રણેય ધર્મનો પ્રચાર પ્રસાર અને ફેલાવો થયેલો હશે. તો જ આ ગુફાની અંદર ત્રણેય ધર્મોને આવરી લેવામાં આવેલા હોય. હવે આપણે જોઈએ એલિફન્ટાની ગુફા, જે અહીંયા મુંબઈથી દૂર અરબ સાગરમાં આવેલી છે. એલિફન્ટાની ગુફા જો અહીંયા એલિફન્ટા આઈલેન્ડ જે છે મુંબઈથી અંદર દરિયામાં, એ આ એલિફન્ટાની ગુફાની સૌથી મોટી વિશેષતા ત્રિમૂર્તિનું શિલ્પ. આપણે એને ઘણા લોકો એને સત્ય, શિવ અને સુંદર તરીકે ઓળખે છે. ઘણા લોકો એને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ તરીકે આ શિલ્પને ઓળખે છે. પણ આ શિલ્પ છે એ વિશ્વભરમાં ત્રિમૂર્તિના શિલ્પ તરીકે પ્રખ્યાત છે. આ એલિફન્ટાની ગુફા નંબર 1ની અંદર આવેલું છે આ ત્રિમૂર્તિનું શિલ્પ. ક્યાં આવેલી છે? તો કે આ પણ મહારાષ્ટ્ર રાજ્યની અંદર મુંબઈથી 12 કિલોમીટર દૂર અરબ સાગરમાં આ એલિફન્ટાની ગુફાઓ આવેલી છે. એલિફન્ટાની ગુફાની કુલ સંખ્યા કેટલી છે? 7. આ જગ્યાને એલિફન્ટાની ગુફા કે એવું નામ કોણે આપ્યું? તો કે પોર્ટુગીઝોએ. આ ખાલી ગુફાઓ જ હતી, એને એલિફન્ટાની ગુફા એવું નામ કોણે આપ્યું છે? તો કે પોર્ટુગીઝોએ. શા માટે પોર્ટુગીઝોએ આને એલિફન્ટાની ગુફા કીધી? તો કે એલિફન્ટાની જે ગુફાઓ છે એનું આગળનું જે પ્રવેશ દ્વાર છે એ પ્રવેશ દ્વાર ઉપર પથ્થરમાંથી એક મોટી હાથીનું મૂર્તિ, હાથીનું સ્ટેચ્યુ છે. એ હાથીની મૂર્તિ કે સ્ટેચ્યુને લીધે પોર્ટુગીઝોએ આ ગુફાને એલિફન્ટા એવું નામ આપી દીધું. એલિફન્ટા ગુફાની વિશેષતા, તો કે ગુફાઓમાં અનેક સુંદર શિલ્પાકૃતિઓ કંડારેલી છે. શિલ્પાકૃતિઓ એટલે શું? તો કે આ જે મૂર્તિઓ દેખાય છે એને શું કહેવાય? શિલ્પો, શિલ્પાકૃતિઓ કંડારેલી છે. અને એમાંનું આ ત્રિમૂર્તિનું શિલ્પ છે એની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓની અંદર થાય છે, જે ગુફા નંબર 1માં આવેલી છે. એલિફન્ટાની ગુફાને ઈસવીસન 1887માં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં સ્થાન આપવામાં આવ્યું. આ યુનેસ્કો એટલે શું છે? તો કે તમે 8મા ધોરણની અંદર ભણી ગયા હતા સંયુક્ત રાષ્ટ્ર એવું ચેપ્ટર. 9મામાં પણ એની થોડીક માહિતી આવેલી હતી. એ સંયુક્ત રાષ્ટ્ર છે એ વિશ્વ લેવલની સંસ્થા છે. સંયુક્ત રાષ્ટ્રનું કામ કરવા માટે એના 6 અંગો છે અને વિવિધ એની સંસ્થાઓ છે, જેમાં WHO, WTO, યુનેસ્કો, યુનિસેફ, ILO, IBRD, જેને આપણે વિશ્વ બેંક કહીએ છીએ, બરાબર, FAO, આવી કેટલી બધી અલગ અલગ સંસ્થાઓ કામ કરે છે. એમાંની જે આ યુનેસ્કો સંસ્થા છે, એ યુનેસ્કો છે એ વિશ્વના જે ઐતિહાસિક વારસાના સ્થળો છે એને સાચવવાનું, જાળવવાનું અને બચાવવાનું કામ, એટલે કે વિશ્વની સંસ્કૃતિઓને સાચવવાનું કામ છે યુનેસ્કો દ્વારા થાય છે. એટલે યુનેસ્કોએ 1987માં આપણા એલિફન્ટાની ગુફાને વૈશ્વિક વારસાના સ્થળ તરીકે જાહેર કરેલી છે. અને ત્યાંના સ્થાનિક માછીમારો છે એ આ સ્થળને ધારાપુરી તરીકે ઓળખે છે. ચલો અહીંયા આપણે આજના વિડીયોમાં ચેપ્ટર 6ના 3 ટોપિક જોયા. અજંતા, ઇલોરા અને એલિફન્ટા, ત્રણે ત્રણ મહારાષ્ટ્ર રાજ્યના વૈશ્વિક વારસાના સ્થળો છે, બરાબર. અજંતાની અંદર 29 ગુફા, ઇલોરામાં 34 ગુફા અને એલિફન્ટાની અંદર 7 ગુફાઓ આવેલી છે.